અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતેથી રાજ્ય સ્તરના કોરોના રસીકરણનો સીએમ વિજયભાઈ રૂપાણી દ્વારા કરાયો પ્રારંભ. ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. કોરોના વેક્સિનનો ઉદય એટલે કોરોનાના અંતનો આરંભ. સમગ્ર દેશ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યો હતો તે ઘડી આજે આવી છે તેમ જણાવી ગુજરાત રાજ્ય સ્તરના કોરોના વેક્સિનના કાર્યક્રમની શરૂઆત અમદાવાદ સિવિલ હોસ્પિટલથી કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે કોરોના મહામારીથી હેરાન પરેશાન થયેલા લોકો માટે આજે અમૃત સમાન વેક્સિન આવી ગઈ છે. તારીખ 16 જાન્યુઆરીનો દિવસ સમગ્ર દેશ અને રાજ્ય માટે એક ઐતિહાસિક દિવસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સમગ્ર દેશમાં કોરોના રસીકરણ પ્રક્રિયાનો શુભારંભ કરાવવામાં આવ્યો છે ત્યારે દેશ અને રાજ્યમાં કોરોના રસીકરણનો પ્રારંભ દ્વારા કોરોનાના અંતની શરૂઆત થઈ છે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં 161 કેન્દ્ર ઉપર 16,000થી વધુ હેલ્થ વર્કર કવરકરોમાં કોરોના રસીકરણ હાથ ધરવામાં આવશે. આજે સમગ્ર દેશભરમાં લોકોની ખૂબ ઇંતેજારી હતી કે કોરોનાના વેક્સિન લગાવવાનું જલ્દી શરૂ થાય અને એટલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વેક્સિનનો શુભારંભ કરાવ્યો છે. ગુજરાતમાં 161 જગ્યાએ લગભગ 16,000થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવશે. પ્રથમ તબક્કામાં જે ડોક્ટરો, નર્સ, એમ્બ્યુલન્સ ડ્રાઈવર, હેલ્થ કર્મચારી આ બધા લોકોએ આ કોરોનાના કાળમાં પોતાની જાનની બાજી લગાવીને ખૂબ જેને લોકોની સેવા કરી છે. અમુક લોકો તો કોરોનાના લોકોના દર્દ બચાવવા માટે પોતાના જાનની આહુતિ પણ આપી. થોડાક ડોક્ટરો, હેલ્થ કર્મચારી એમને શહીદી પણ વહેરી. એટલા માટે આજે નક્કી કરવામાં આવ્યું છે ભારત સરકાર તરફથી કે સૌથી પહેલો અધિકાર એ કોરોના વેક્સિન ઉપર આ ડોક્ટરો, નર્સ, ભાઈઓ બહેનો, હેલ્થમાં કામ કરતા, હોસ્પિટલમાં કામ કરતા કર્મચારી, ડ્રાઈવરો, એમ્બ્યુલન્સ ડ્રાઈવરો એમને પહેલાં વેક્સિન આપવામાં આવે. આપણે ગુજરાતમાં 161 જગ્યા ઉપર આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. અમદાવાદમાં પણ નામાંકિત ડોક્ટરો, મેડિકલ એસોસિએશનના પદાધિકારીઓ એમને આજે શરૂઆત કરી છે. આપ સૌના માધ્યમથી જે તબક્કા નક્કી થાય ગુજરાતના બધા લોકો કોઈ પણ જાતની ભ્રમ રાખ્યા વગર, સંકોચ રાખ્યા વગર, અફવાઓમાં આવ્યા વગર બધા પોતે પોતાનો વારો આવે મુજબ વેક્સિન લગાવી દે. વેક્સિન સુરક્ષિત છે, વેક્સિન સાયન્ટિફિકલી પ્રૂવ છે, એટલે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. બધા લોકો અવશ્ય વેક્સિન લગાવે તેવું આપના સૌ મારફત હું ગુજરાતની જનતાને હૃદયપૂર્વક અપીલ કરું છું. બે હિન્દીમાં તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે કોરોના વેક્સિનેશન કામગીરીને રાજ્ય સ્તરે આરંભ થયો છે ત્યારે હેલ્થ વર્કરો દ્વારા ઉત્સાહભેર આ રસીકરણને આવકારવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોના રસીકરણના પ્રથમ તબક્કામાં મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ તેમજ સફાઈ કર્મીઓના સ્ટાફ જેઓએ 9 મહિનાથી પણ વધારે સમયથી સતત ખડે પગે રહીને પોતાના જીવના જોખમે રાઉન્ડ ધ ક્લોક રાજ્યના કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા શુશ્રૂષા કરી છે. કોરોનાની બીમારીથી સપડાયેલા લોકોને સાજા કરવા દિવસ રાત જહેમત હાથ ધરી છે. તેમને આ રસીકરણમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કોરોના કાળમાં પોતાના જીવના જોખમે
કોરોનાગ્રસ્ત દર્દીઓની સેવા કરી છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓના જીવ બચાવતા પોતે પણ કોરોનાથી સંક્રમિત થયા છે તે તમામ હેલ્થ વર્કરે કોરોના વેક્સિનનો પ્રથમ હક રહેલો છે જેના ભાગરૂપે જ તેમની કર્તવ્યનિષ્ઠાને બિરદાવવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં રસીકરણ પ્રક્રિયામાં આવા બાહોશ હેલ્થ વર્કરોને પ્રાથમિકતા આપવામાં આવી છે. અમદાવાદના નામાંકિત તબીબો મેડિકલ જગતના તજજ્ઞો પદાધિકારીઓએ પણ આજે વેક્સિન લઈને અન્ય લોકોને પ્રોત્સાહન ઉદાહરણ પૂરું પાડ્યું છે તેમજ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે જ્યારે તબીબી જગત સાથે જોડાયેલ તજજ્ઞો કોઈપણ જાતના ડર વગર રસી લઈ રહ્યા હોય ત્યારે આપણે પણ કોઈપણ જાતના ડર વગર કોરોના વેક્સિનેશન પ્રક્રિયાને અનુસરીને તેનો લાભ લેવો જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા તબક્કાવાર જે રસીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવે તે દરમિયાન ગુજરાતના નાગરિકો કોઈપણ જાતની ભ્રમ સંકોચ રાખ્યા વગર અફવાઓથી દૂર રહી આ વેક્સિનેશન લઈ શકે છે તેમ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ નાગરિકોને અપીલ કરી હતી. હાલ રસીકરણ પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાઈ રહેલી કોવિડશિલ્ડ વેક્સિનને સંપૂર્ણપણે સુરક્ષિત હોવાનું જણાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે રાજ્યના નાગરિકો આ વેક્સિનેશન પર પૂરો ભરોસો રાખી તેને ગ્રહણ કરી પોતાને અને પરિવારને સુરક્ષિત કરે. સિવિલ હોસ્પિટલ ખાતે યોજાયેલા કોરોના રસીકરણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય અગ્રી સચિવ ડૉક્ટર જયંતિ રવિ, આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે, સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી તબીબી તજજ્ઞો ઉપસ્થિત રહીને કોરોના રસી લેનાર હેલ્થ વર્કરો ઉત્સાહ વધાર્યો હતો. વિશાલ રાજપૂત, ZS TV, અમદાવાદ. અને જેમાંથી 10 કે 15 જેટલા લીડિંગ ડોક્ટર છે આગામી હતા એમનું અહીંયા વેક્સિનેશન થયું. અમારો નર્સિંગ સ્ટાફ, અમારા સફાઈ કામદારોને એમને વેક્સિન આપવામાં આવ્યું. મેં પોતે પણ લીધી છે અને આપ જોઈ શકો છો કે 18 કલાક પહેલાં મેં વેક્સિન લીધી હતી. વેક્સિનની કોઈ જ આડ અસર નથી એટલે હું અત્યારે આપણી સમય ચિંતા આપી રહ્યો છું. સર, આ વેક્સિનની અસર કેટલા કલાકો બેસિકલી જે આ વેક્સિન આપવામાં આવે છે ઇન્જેક્ટેબલ છે અને ઇન્જેક્ટેબલ હોય કે તરત એ 5 થી 8 મિનિટે એનું સર્ક્યુલેશન ગાડમાં ચાલુ થઈ જતું હોય છે એટલે કોઈ પણ આડઅસર થાય તો 1.5 કલાકમાં જ થતી હોય છે અને એટલે આ 1.5 કલાકમાં જ ઓબ્ઝર્વેશન ક્લિયર હોય છે. અને સર, જે વેક્સિન આપશે એને કોઈ આડઅસર થશે એના માટે સરકાર દ્વારા શું કરી શકાય? બેઝિકલી આ વસ્તુનું મને કંઈ ખ્યાલ નથી.